ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી જી કે ટ્રીકમાં હું રમેશ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે જે ટેલિગ્રામ ગ્રુપમાં દરરોજ ડેઇલી ક્વીઝ લઈએ છીએ તેમાં એકથી ત્રણ નંબર આવનાર સ્ટુડન્ટને આપણે જે પેટીએમ કેશ આપવામાં આવે છે તેવી જ રીતે આપણે આ ડેલી જે વિડીયો લેક્ચર લઈએ છીએ તેમાં પણ અંતમાં એક પ્રશ્ન પૂછવામાં આવશે અને ફર્સ્ટ કમેન્ટ કરનાર વિદ્યાર્થીને પેટીએમ કેશ આપવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ જળવાઈ રહે તેમને પ્રોત્સાહન મળતું રહે અને સરખી રીતે વિડીયો પણ તમે જુઓ એટલામાં જે આ પેટીએમ કેશ આપવામાં આવે છે તો ચાલો આપણે વધુ સમય ના બગાડતા આજનો વિડીયો લેક્ચર શરૂ કરીએ કે વિજ્ઞાનની લગતી મહત્ત્વની માહિતી અથવા તો જીવવિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એ ડીઈ અને કે ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે ત્યારબાદ જે બી અને સી પાણીમાં દ્રાવ્ય વિટામિન છે જો આ કન્ફ્યુઝન થઈ જાય છે ઘણીવાર તો એને યાદ રાખવા માટે તમને એક ટ્રીક કહી દઉં ચરબીમાં દ્રાવ્ય યાદ રાખવા માટે તમારે એક યાદ રાખ રાખવાનું છે કે એ ડી કે એ ડી કે ડી કે નામના વ્યક્તિને બોલાવવાનો છે કે એ ડી કે એટલે બધા જ આવી જશે એ ત્યારબાદ ઈ અને ડી કે પરથી ડીકે એટલે કે એડી કે એ ચરબીમાં દ્રાવીએ અને બીસી પાણીમાં દ્રાવ્ય છે આગળ જોઈએ કે હિપોક્રિટસને ચિકિત્સા શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ્સમાં થાય છે માનવ શરીર શરીરમાં બાવીસ પ્રકારના એમિનો એસિડ મળી આવે છે માનવ શરીરનું સૌથી કઠોર કઠોર તત્વ દાંત પરનું ઇનેમલ છે રુધિર કોષોના નિર્માણની ક્રિયાને હિમેટોપોઇસિસ કહે છે આનુવંશિકતાના પ્રયોગ માટે જ્હોન મેન્ડેલે વટાણાના છોડનો ઉપયોગ કર્યો હતો પાંદડાનો લીલો રંગ ક્લોરોફિલના લીધે હોય છે માનવમાં રંગસૂત્રોની કુલ સંખ્યા સેતાલીસ છે અને જો રંગસૂત્રોની જોડ પૂછાય તો આન્સર આવશે ત્રેવીસ જોડ હોય છે ત્રેવીસ જૂને સેતાલીસ સંખ્યા પૂછાય તો સેતાલીસ હોય છે ત્યારબાદ આગળ જોઈએ કે સોરી બરોળમાં રક્તકણોની કબર બરોળ રક્તકણોની કબર એટલે કે શમશાન ઘર તરીકે ઓળખાય છે સામાન્ય ત્યારબાદ જે સામાન્ય વ્યક્તિના લોહીની દબાણ વધુમાં વધુ એકસો વીસ અને ઓછું એસી હોય છે પિટ્યુટરીને પિટ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે પીટ્યુટરી ગ્રંથિનું બીજું નામ છે પિયુષ ગ્રંથિ ત્યારબાદ જોઈએ કે શરીરમાં ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે કિમોથેરાપી કેન્સરની સારવાર છે પેશાબની ગંધ એમોનિયાના કારણે હોય છે હરિત ક્રાંતિના જનક નોર્મોન ઇબોર્લોગ છે ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડૉક્ટર વર્ગીસ કુરિયન છે એન્જાઇમ એક વિશેષ વિશિષ્ટ પ્રકારનો પ્રોટીન છે લોહીને હૃદયથી વિભિન્ન અંગો સુધી લઈ જતી રક્તવાહિનીઓને ધમની કહે છે મનુષ્યનું સામાન્ય મનુષ્ય શરીરનું સામાન્ય તાપમાન અઠાણું પોઈન્ટ છ અથવા સાડત્રીસ સેલ્સિયસ અથવા તો ત્રણસો દસ કેલ્વીન હોય છે ખાસ યાદ રાખજો તો ફેરનહિટમાં પૂસાય તો અઠ્ઠાણું પોઈન્ટ છ સેલ્સિયસમાં પૂસાય તો સાડત્રીસ અને કેલ્વિનમાં પૂસાય તો ત્રણસો ને દસ આવશે કેલ્વિનમાં કેટલું ત્રણસો દસ ત્યારબાદ આગળ જોઈએ આયર્નનું સૌથી વધુ પ્રમાણ લીલા પાંદડામાં હોય છે સોયાબીનમાં સૌથી વધુ પ્રોટીન હોય છે આયનનું સૌથી વધુ પ્રમાણ લીલા પાંદડામાં હોય છે વાંસ એક પ્રકારનો ઘાસ છે સમુદ્રી ઘાસમાંથી આયોડીન મળી આવે છે ત્યારબાદ જોઈએ કે પારાયુક્ત પાણી પીવાથી મીનામાટા નામનો રોગ થાય છે મીનામાટા રોગ સૌપ્રથમ જાપાન દેશમાં દેખાયો હતો જે મર્ક્યુરી ધાતુના લીધે થતો રોગ છે ત્રિગુણી રસી ત્રિગુણી રસી ડિપ્થેરિયા ધનુર અને ઉટાટીઓ સામે રક્ષણ આપે છે પ્રશ્ન પૂછાય શકે કે ત્રિગુણી રસી કયા ત્રણ રોગો માટે રક્ષણ આપે છે તો આન્સર આવશે ડિપથેરિયા ધનુર અને ઉટાટી આગળ જોઈએ સૂર્યના કિરણો દ્વારા ઉપચારની પદ્ધતિને હિલિયોથેરાપી કહે છે જીન થેરાપી વારસાગત રોગો માટે વપરાય છે પ્રશ્ન પૂછાય છે કે કઈ થેરાપી વારસાગત રોગો ની સામે વપરાય છે તો આવશે જીન થેરાપી ડાયાલીસીસની સારવાર કિડનીના રોગો માટે થાય છે ડાયાલિસિસની સારવાર કયા રોગો માટે થાય છે કિડનીના રોગો માટે બીસીજીની રસી ક્ષય સામે ક્ષય માટે અપાય છે હૃદય બદલવાનું સૌપ્રથમ સફળ ઓપરેશન કરનાર ડોક્ટર ક્રિશ્ચન બર્નાલ્ડ હતા જેઓ દક્ષિણ આફ્રિકાના હતા અને તેમણે ઓપરેશન ઓગણીસો ને સડસઠમાં કર્યું હતું ત્યારબાદ જોયા કે ફ્રેસ્ટસને સ્ત્રીઓ ફ્રેસ્ટસને વનસ્પતિ વિજ્ઞાનના જનક કહેવામાં આવે છે અથવા તો વનસ્પતિ શાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે કેમ કે તેમણે હિસ્ટ્રોયા પ્લાનેટોરિયમમાં પાંચસો કરતાં પણ વધુ વનસ્પતિઓને ડિસ્ક્રાઈબ કરી છે આગળ જોઈએ કે નેત્ર દાનમાં કોર્નિયાનું દાન કરવામાં આવે છે પુરુષોમાં નસબંધીને વેસોકટોમી અને સ્ત્રીઓમાં નસબંધીને ટ્યુબેકટોમી તરીકે ઓળખાય છે નખ અને વાળ એ મનુષ્યનું બાહ્ય કંકાળ છે નખ અને વાળ મનુષ્યનું કેવું કંકાળ છે બાહ્ય કંકાળ છે આગળ જોઈએ દૂધિયા દાંતની સંખ્યા વીસ હોય છે ભારતમાં ડૉક્ટર ફિરોઝ પરીખને સ્ટેમ સેલ થેરાપીના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે કઈ થેરાપી સ્ટેમ સેલ થેરાપીના પ્રણેતા કોને ઓળખવામાં આવે છે ડૉક્ટર ફિરોઝા પરીખને બ્લડ બેંકમાં પાંત્રીસ દિવસ સુધી રુધિર સારું રહે છે કેટલા સેલ્સિયસ તાપમાને ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન બ્લડની તપાસ માટે રુધિર શીરામાંથી લેવામાં આવે છે અને જ્યારે હોસ્પિટલમાં બાટલો સડાવવામાં આવે છે તે પણ શીરામાં સડાવવામાં આવે છે કારણ કે શીરામાં દબાણ ધમની કરતાં ઓછું હોય છે રુધિરને શુદ્ધ કરવા માટે વપરાતા પદાર્થો વિટામિન સી અને મધ છે કેપ્સ્યુલમાં દવા પર જે આવરણ છે તે જીલેટિનનું બનેલું હોય છે કેપ્સ્યુલની જે બહારનું પ્લાસ્ટિક જેવું આવરણ હોય છે તે શેનું બનેલું હોય છે ઝીલેટિન નામના પદાર્થનું બનેલું હોય છે સોળનું કેરોટિનોઇડ્સ નામનું દ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે ભારતના વાતાવરણમાં મિથેન વાયુનો મુખ્ય સ્ત્રોત ડાંગરની ક્યારીઓનું દહન છે ત્યારબાદ આગળ જોઈએ કે ફળોને શીતગારમાં રાખવાથી તેમને આવરદા વધે છે કારણ કે શ્વસન પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો દર ઘટે છે એટલે આવડા વધે છે માનવ શરીરમાં આંત્રપુસ એટલે કે એપેન્ડિક્સ મોટા આંતરડા સાથે જોડાયેલો છે સિટી સ્કેનનું પૂરું નામ આપો તો તેનું પૂરું નામ થશે કમ્પ્યુટરાઈઝડ ટોમો ટોમોગ્રાફી સ્કેન એટલે કે સીટી સ્કેન એમઆરઆઈનું પૂરું ના તો મેગ્નેટિક રિસ્પોન્સ ઇમેજિંગ થશે રંગ અંધત્વની બીમારીમાં દર્દી લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ પારખી શકતો નથી રંગ અંધ રંગ અંધત્વમાં કયા રંગ પારખી શકાતા નથી તો લાલ અને લીલા રંગ પારખી શકાતા નથી ત્યારબાદ આજનો આપણો ક્વેશ્ચન જોઈએ કે જેનો આન્સર સાચો આન્સર અને સૌથી પહેલાં આન્સર આપનારને પેટીએમ કેશ આપવામાં આવશે તો આપણો આજનો પ્રશ્ન છે કોષ કેન્દ્રીય વિસ્તારમાં આવેલા ઘટકોને શું કહે છે જવાબ આપો અને પેટીએમ કિસ જીતો કમેન્ટમાં જવાબ આપવાનો છે અને કોન્ટેક મોબાઈલ નંબર લખવો અથવા તો કોઈ પણ કોન્ટેક્ટ માધ્યમ લખવું જેથી તમને કોન્ટેક કરી શકીએ વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અથવા તો આપણી ચેનલમાં નવા સ્ટુડન્ટ હો તો આપણી ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરવા અને નોટિફિકેશનનો પ્રેસ બે લાયકોન પણ પ્રેસ કરી દો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ